નમસ્કાર દર્શક મિત્રો, આપણી રેડિયો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ. અને આજે જે પ્રમાણે આપ જાણો છો કે 2 ઓક્ટોબર છે, અને 2 ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ. જી હા, આજે 153મી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, અને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોવાના કારણે નવસારી નગરની અંદર ફુવારા સ્થિત ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યારે જ્યારે બાપુની તિથિ આવે છે, જ્યારે જ્યારે બાપુની બર્થડે આવે છે, જ્યારે જ્યારે કોઈક રેલીઓ થાય છે, ત્યારે હર હંમેશા બાપુને ફૂલહાર સૂતરની આંટી અર્પણ કરવાનો કાર્યક્રમ નગરજનો કરતા આવ્યા છે, નેતાઓ કરતા આવ્યા છે. નેતાઓ કરતા આવ્યા છે ની અંદર જો વાત કરવામાં આવે આજે, તો શાસક પક્ષની. જી હા, શાસક પક્ષના માત્ર ગણ્યા ગાંઠિયા 5 જણા, એમાં 4 કોર્પોરેટર અને 1 કદાચ કોઈ બાપુનો ચાહક હશે. આમ કરી એ લોકો આવ્યા અને પુષ્પવંદના કરીને નીકળી ગયા. જ્યારે હવે જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ નવસારી શહેર અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના છે, અને નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બાપુને એમની જન્મતિથિ નિમિત્તે ફૂલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. એમણે પહેલાં એક ભારત જોડો યાત્રા, બાઇક યાત્રાની શરૂઆત કરી. લુન્સીખુઈથી ફુવારા ખાતે આવ્યા, ફુવારા ખાતે આવી અને બાપુને પુષ્પ અર્પણ કરી, પુષ્પહાર અર્પણ કરી, અને પછીથી ભારત જોડોના નારાઓ પણ લગાવ્યા હતા, જેનો દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે. સાથે જ લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ આજે જન્મતિથિ છે. તો આ રીતે દેશના બે મહાન નેતાઓ અને એક તો રાષ્ટ્રના પિતામહ એવા ગાંધીજીની જન્મ જયંતિ છે, અને એને ઉજવણીના ભાગરૂપે નવસારીના ફુવારા સ્થિત ગાંધીજીની પ્રતિમાને આજે ભાજપ અને ત્યારબાદ કોંગ્રેસ બંને દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ગાંધીજી આપ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે ભારત જોડો યાત્રા નિમિત્તે એક બાઇક રેલીનું આયોજન કરી અને ભારત જોડો માટેના નારાઓ પણ લગાવ્યા હતા. તો આ પ્રમાણે નવસારી ખાતે આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ.